નમસ્કાર મિત્રો, આજે પાછા આપણે એક મહત્વના ટોપિક સાથે પાછા મળી રહ્યા છીએ. મેં તમને કીધું એ પ્રમાણે એશિયન ગેમ્સના એક મહત્વના ટુ ધ એક્ઝામ રિલેટેડ પોઈન્ટ સાથે આપણે આજે મિત્રો પાછા વધુ સમય લેતો નથી, સીધા ટોપિક ઉપર જઈએ છીએ. મિત્રો મિત્રો યાદ રાખજો કે એશિયન ગેમ્સનો આ ક્વેશ્ચન્સ જ્યારથી ત્યારે રમાય 18 ઓગસ્ટની ત્યાર સુધીની એક્ઝામ્સની અંદર મિત્રો વારંવાર ક્વેશ્ચન્સ પૂછાય છે. ગઈકાલે પણ જે હાઈકોર્ટની એક્ઝામ હતી એશિયન ગેમ્સની 3 ક્વેશ્ચન્સ મિત્રોને પૂછ્યા. તો મિત્રો ક્લાસના રિગાર્ડિંગ મહત્વના ટોપિક આખા બોર્ડ ઉપર કંડરાય છે. માત્ર 5 મિનિટના અંદર વિડીયો આપણે પૂરો કરીએ છીએ. મિત્રો અહીંયા ધ્યાન રાખો. તો મિત્રો એશિયન ગેમ્સ જે રમાય છે 2018ની અંદર, સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે કે એશિયન ગેમ્સનો ક્રમ કયો છે. 2018 ઉપરથી યાદ રાખવાનું છે કે 18માં નંબર ઉપર છે. મિત્રો આ સિમ્પલ વસ્તુ લાગે છે, પણ જ્યારે 4 મહિના પછી 5 મહિના પછી જયારે પ્રશ્ન પૂછે કેટલામાં નંબરની એશિયન ગેમ્સ રમાય હતી, મિત્રોને જવાબ આવશે 18 નંબર. તો 18મી એશિયન ગેમ્સ કઈ જગ્યાએ રમાયેલી છે આપણે દેશ યાદ રાખવાનું છે, ઇન્ડોનેશિયા યાદ રાખવાનું છે. અને ઇન્ડોનેશિયા મિત્રો પહેલી વખત એવું બન્યું છે કે અગાઉ જે 17 એશિયન ગેમ્સ રમાઈ ગઈ એની અંદર માત્ર એક જ સિટીમાં આયોજન કરવામાં આવ્યું હતું, અલગ અલગ દેશો અંદર. આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે 2 શહેરોમાં આયોજન થયું છે, અને એ 2 શહેરો એટલે મિત્રો જકાર્તા અને પાલેમબાંગ ગયા હતા. કોણ છે મિત્રો 18મી એશિયન ગેમ્સનું આયોજન ઇન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબાંગ ખાતે કરવામાં આવ્યું છે. મિત્રો એક બીજો પ્રશ્ન યાદ રાખજો, અગાઉ ઇન્ડોનેશિયા કયા વર્ષે એશિયન ગેમ્સનું આયોજન કર્યું છે, તે વર્ષ અહીંયા લખી છે 1962ની સાલમાં પણ ઇન્ડોનેશિયા જકાર્તાની અંદર એશિયન ગેમ્સનું આયોજન કર્યું. તો મિત્રો આ વખતની એશિયન ગેમ્સનો સમયગાળો છે 18 ઉપરથી જ્યારે 18માં નંબરની એશિયન ગેમ્સ 2018ની અંદર ક્યારે, તો 18 ઓગસ્ટથી એની શરૂઆત થાય છે. 18 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન મિત્રો 18મી એશિયન ગેમ્સ ઇન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબર્ગ ખાતે. આ વખતની એશિયન ગેમ્સની થીમ યાદ રાખવાની છે એનર્જી ઓફ એશિયા. અહીંયા મિત્રો જોજો ઓફ છે ત્યાં ફોર મૂકી દે છે, એનર્જી ઓફ એશિયા એ 18મી એશિયન ગેમ્સની થીમ છે. એના 3 મેસ્કોટ યાદ રાખવાના છે. એકનું નામ છે ભીન ભીન, એક મેસ્કોટ છે મિત્રો ભીન ભીન જે સ્વર્ગના પંખી સમાન. બીજા નંબરનું મેસ્કોટ છે એકુંગ જે સાબર જેવી પ્રતિકૃતિ ધરાવતું હતું, અને ત્રીજું છે મિત્રો કાકા જે ગેડાની પ્રતિકૃતિ ધરાવતું. તો 3 મેસ્કોટ યાદ રાખવાના છે, ભીન ભીન એતુંગ અને કાકા. મિત્રો પ્રશ્ન એવો પૂછાશે કે નીચેના પૈકી કયું એક 18મી એશિયન ગેમ્સનું મેસ્કોટ નહોતું, એ વખતે 3 યાદ રાખવાના છે, ભીન ભીન એતુંગ અને કાકા. તો આના 3 મેસ્કોટ હતા. મિત્રો 3 મેસ્કોટ કોને તૈયાર કર્યા હતા, તો ઇન્ડોનેશિયામાં આવેલા ફિટ સ્ટુડિયો દ્વારા મિત્રોને તૈયાર કર્યા. અહીંયા લખ્યું છે મિત્રો કે ઉદઘાટન 18મી એશિયન ગેમ્સનું કોણ, કઈ જગ્યાએ, કયા ગ્રાઉન્ડ ઉપરથી કરવામાં આવ્યું છે. તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે જોકો વિડોડો. આ જોકો વિડોડો જકાર્તાની અંદર આવેલા ગેરોરા બંગ કાર્લોસ મેન સ્પોર્ટ્સ સ્ટેડિયમની અંદર ઉદઘાટન કરી રહ્યા છે. મિત્રો સ્ટેડિયમનું નામ યાદ રાખજો, ગેરોરા બંગ કાર્લોસ સ્પોર્ટ્સ સ્ટેડિયમ. એક સિમ્પલ વસ્તુ, ગેરોરા બંગ કાર્લોસ સ્પોર્ટ્સ સ્ટેડિયમ, ગેરોરા બંગ કાર્લોસ સ્પોર્ટ્સ સ્ટેડિયમ યાદ રાખવાનું છે, GBK, ગેરોરા બંગ કાર્લોસ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ની અંદર 18મી એશિયન ગેમ્સનો ઉદઘાટન અને સમાપન પણ મિત્રો કયો હતો. અહીંયા મિત્રો એક મહત્વનો પોઈન્ટ લખે છે કે અગાઉ 18મી એશિયન ગેમ્સ કયો રમાવાની હતી, તો મિત્રો રમાવાની હતી વિયેતનામના હુનઈની અંદર, પરંતુ કેન્સલ રાખવામાં આવી. ત્યારબાદ એનું આયોજન થાય ઇન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબાંગની અંદર. કેટલા દેશોએ ભાગ લીધો છે 18મી એશિયન ગેમ્સમાં, તો 45 દેશોએ ભાગ લીધો છે. કેટલી રમતો, તો 40 રમતો, અને મિત્રો 40 રમતોની અંદર 465થી પણ વધારે સબ ઇવેન્ટ્સો રમાયેલી. મિત્રો અહીંયા મહત્વનો પોઈન્ટ લખ્યો છે કે ભાઈ ઉદઘાટન સમારોહ, ઉદઘાટન જ્યારે થઈ દો એશિયન ગેમ્સનું, ત્યારે ભારતીય જે દળ હતું એના ધ્વજવાહક પણ હતા. મિત્રો આપણે ધ્વજવાહક યાદ રાખવાનું છે, નીરજ ચોપડા ભારતના ધ્વજવાહક હતા. અને રમત કઈ હતી, બાલાફેક અથવા તો અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ને જેવલિન થ્રો. અહીંયા મિત્રો લખ્યું છે જ્યારે ગેમ પૂરી થઈ, સમાપન સમારોહ હતો, એ વખતેના ધ્વજવાહક ભારતીય દળના કોણ હતા, તો મિત્રો આપણે યાદ રાખવાનું છે ભારતીય મહિલા હોકીના કેપ્ટન રાણી રામપાલ હતા. તો શરૂઆતની અંદર ધ્વજવાહક નીરજ ચોપડા, અને અંતિમ સમય ધ્વજવાહક હતા રાણી રામપાલ. મિત્રો દર 4 વર્ષે એશિયન ગેમ્સ રમાય છે. 2018ની અંદર 18મો નંબર રમાતી, તો 18 ને 4 22 એટલે કે 2022ની અંદર 19મા નંબરની એશિયન ગેમ્સ રમાશે ચીનના હોંગઝોઉ ખાતે. મિત્રો બિલકુલ ક્વેશ્ચન પ્રાયોરિટી કરશે આગામી એશિયન ગેમ્સનું આયોજન કયા દેશમાં થશે, તો ચીનમાં થવાનું છે. ચીનની અંદર નું આયોજન, ચીનમાં કયો થશે, તો હોંગઝોઉની અંદર એનું આયોજન થવાનું છે. ત્યારબાદ બીજા 2026 નંબરથી 20 એનું આયોજન મિત્રો થશે જાપાનના નયોગાની અંદર આયોજન થવાનું. તો આગામી એશિયન ગેમ્સ રમાશે ચીન અને ત્યારબાદ જાપાનની અંદર. મિત્રો અહીંયા મહત્વનો પોઈન્ટ લખે છે કે ભારતે અત્યાર સુધી એશિયન ગેમ્સમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાય છે. એનો મતલબ એ થાય કે અગાઉ 17 એશિયન ગેમ્સ જે આપણે રમ્યા એમાં આટલા મેડલ આપણે જીત્યા. તો કેટલા મેડલ જીત્યા ચલો જોઈએ. તો મિત્રો 15 ગોલ્ડ મેડલ જીત્યા છે ભારતે, 24 સિલ્વર મેડલ જીત્યા છે, અને 30 બ્રોન્ઝ મેડલ જીતી કુલ 79 મેડલ ભારતે જીત્યા છે. તો ભારતે 15 ગોલ્ડ 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ સાથે કુલ 69 મેડલ જીતી. કેટલામાં નંબરે પોઈન્ટ ટેબલમાં રહ્યું છે, તો મિત્રો નંબર આપણે યાદ રાખવાનું છે
મારા એશિયન ગેમ્સમાં કયા નંબર રહ્યું છે? આઠમા નંબર રહ્યું છે. મિત્રો પહેલા ચાર દેશો મેં અહીંયા લખે છે. પહેલા નંબરે દેશ છે ચીન, બીજા નંબરે દેશ છે જાપાન. પહેલો ચીન આવશે, બીજો જાપાન આવશે, ત્યારબાદ દક્ષિણ કોરિયા આવશે, અને ચોથા નંબર યાદ રાખવાનો છે યજમાન દેશ એટલે કે ઇન્ડોનેશિયા. તો પહેલા ચાર દેશો મેં તમને પોઈન્ટ ટેબલની દ્રષ્ટિએ કીધા, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયા. મિત્રો હવે વ્યક્તિગત પૂછે કે કયા દેશે સૌથી વધુ ગોલ્ડ જીત્યા, કયા દેશે સૌથી વધુ બ્રોન્ઝ જીત્યા, કયા દેશે સૌથી વધુ